તમે મને એમ કહો ભગવાન ક્યાં નથી? ઝર્રે ઝર્રે મેં ભગવાન હે. ક્યાંય પણ જગ્યાએ તમે જશો તો ભગવાન છે. અત્યારે મને એવું લાગે છે કે તમારા બધામાં ભગવાન છે, અને તમને લાગવું જ જોઈએ કે મારામાં છે. વાત એવી છે, ભગવાન છે એટલે પગ નહીં રાખવાના, આ વાત ખોટી છે. બસ તમે પલંગની સામે, તમારા બેડની સામે સરસ રીતે ભગવાનને સ્થાન આપી શકો છો. પણ રાધા અને કૃષ્ણ બેડરૂમની અંદર ગણપતિજી, હનુમાનજી, શંકર ભગવાન અથવા તો કોઈ પણ ગુરુજીનો ફોટો નહીં રાખવાનો. ઘણી વખત આપણે એવું કરીએ છીએ કે આ અમારા ગુરુજી છે ને, તો ગુરુજીને બેસાડ્યા છે. કેમ પણ ન મા બાપનો ફોટો રાખો બેડરૂમમાં. બેડરૂમમાં ક્યારે પણ મા બાપનો ફોટો મૂકવો નહીં. બેડરૂમમાં ક્યારે પણ પોતાના એડલ્ટ બાળકોના ફોટા મૂકવા નહીં. જો ઘરમાં તમારે ફોટા મૂકવા જ છે, જો ઘરમાં તમારે ફોટા મૂકવા જ છે, બેડરૂમમાં તમારે ફોટા મૂકવા જ છે, તો હું એવું માનું છું કે તમારા જ્યારે બાળકો નાના હતા ને એના ફોટા પાડેલા હતા ને, એ ફોટા મૂકજો. કારણ શું એનું? બેડરૂમ એક એવી જગ્યા છે કે જ્યાં બે આત્માનું મિલન થાય છે. આત્મા હંમેશા યંગ હોય છે, શરીર ઘરડું થાય છે. સાંભળજો, બહુ બહુ અદ્ભુત સાયકોલોજી છે. બે આત્માનું મિલનનું એક સ્થાન છે બેડરૂમ. જ્યારે તમારા નાના બાળકોના ફોટા તમારી સામે આવશે ને, ત્યારે તમને એ દિવસો યાદ આવશે. અત્યારે માની લો કે તમે 60-70 થઈ ગયા છો, પણ ફોટોગ્રાફ્સ એ તમને તમારા સારા દિવસો યાદ અપાવે છે. અને સારા દિવસો યાદ અપાવે છે ને, હંમેશા યાદ રાખજો. હું તો બધાને કહું છું કે માની લો, ઘણા લોકો મને પૂછે છે, બાપુ રાત્રે ઊંઘ ઉડી જાય ને પછી બીક બહુ લાગે છે, એકલા રહેતા હોય કોઈ વખત, કોઈક વખત એમ જ હસબન્ડ વાઈફ ભલે બંને હોય પણ તોય ઝઘડીને સૂતા હોય. આ યાદ રાખજો. જ્યારે તમે સુવો છો અને તમારા ઊંઘમાં ક્યાંક, તમારી ઊંઘમાં ક્યાંક ડિસ્ટર્બન્સ આવે છે, કંઈક ઉઠી ગયા છો અથવા તો તમને કંઈક એવું ભયાનક સપનું આવ્યું છે, તો એ વખતે તમને હંમેશા એવું કહેવામાં આવશે કે હનુમાન ચાલીસા બોલો. વાત એવી છે, હનુમાન ચાલીસા બોલો એનો મને વાંધો નથી, પણ જે વખતે આવો સમય તમારા જીવનમાં આવે કે તમને રાતના ડર લાગે છે, કે તમને રાતના કંઈક એવી વાત યાદ આવી ગઈ છે કે હવે એનો શું જવાબ હશે, તો એટલું જ કરવાનું છે. તમારા જીવનમાં જે સારો સમય તમે એન્જોય કર્યો છે ને, એને યાદ કરો. કદાચ હનુમાન ચાલીસા બોલતી વખતે તો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ ડર રહેશે જ. હું હનુમાન ચાલીસા બોલવાનો વિરોધી નથી, હું ના નથી કહેતો કે ના બોલો, પણ હનુમાન ચાલીસા બોલતી વખતે પણ જો તમે તમે તમારા જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો આવ્યા હોય કે જેનો આનંદ તમે બહુ જ લીધો હોય, એવા પ્રસંગો યાદ કરો. જીવનમાં એવા કેટલાય પ્રસંગો હશે કે તમને ગમતી વ્યક્તિ મળી હોય, ક્યાંક સારું ખાધેલું ભૂલી જવાય છે, ગમતી વ્યક્તિ મળેલી હોય ને એ નથી ભૂલાતું. હું કોઈ એવી વાત કરવા અત્યારે નથી જઈ રહ્યો કે એમાં આઉટ ઓફ વે જઈ આપણા સંસ્કારની બહાર જઈને વાત કરું છું. હું વાત એ કરું છું કે ગમતી વ્યક્તિ તો સમાજમાંથી પણ હોઈ શકે, કુટુંબમાંથી પણ હોઈ શકે, અને મિત્રમાંથી પણ હોઈ શકે. એની સાથે વિતાવેલો સમય યાદ કરો. હનુમાન ચાલીસા બોલો છો એ તો બોલો જ, હવે કેટલા લોકો હનુમાન ચાલીસા બોલતી વખતે મિલિટરીમાં હોય એમ કડક થઈને બોલે છે. હનુમાન ચાલીસા તમને એ ખબર છે, હનુમાન ચાલીસા એ કેવી રીતે બોલાય? હનુમાન ચાલીસા એ વીર રસનું ગીત છે. હનુમાન ચાલીસા એ વીર રસનું ગીત છે. હનુમાન ચાલીસા આપણે ગરબા ગાતા હોય તે ન ગવાય. હનુમાન ચાલીસા આપણે રાષ્ટ્રગીત ગાતા હોય તે ના ગવાય. વીર રસનું ગીત છે. અને આપણે બધા તો એવી રીતે હનુમાન ચાલીસા, ભલે ઠીક છે તમે મનમાં જે રીતે તમને ફાવે કરો, પણ જ્યારે બોલવાના છે, કોઈની સામે બોલવાના છે, તો આ યાદ રાખજો કે હનુમાન ચાલીસા વીર રસ જેમ હોય ને, વીર રસ પીરસતા હોય
એવી રીતે હનુમાન ચાલીસા બોલાય. મને યાદ છે, હમણાં જ મને બે દિવસ પહેલાં, ઘણા સમયથી હું ઈશ્વરદાન ગઢવી એક બહુ સારા કલાકાર, એક એવા ગઢવી કે એને સાંભળવું ગમે. ઈશ્વરદાન ગઢવી ક્યારેક યુટ્યુબ ઉપર જઈને હનુમાન ચાલીસા ઈશ્વરદાન ગઢવી સાંભળશો ને, તો તમને સાચા અર્થમાં હનુમાન ચાલીસા શું છે એ તમને સાંભળવાની મજા આવશે. અને હું એવું માનું છું કે 2-4-5 વખત તમે સાંભળી લેશો ને તો તમને મોઢે પણ થઈ જશે. અને એવી જ રીતે હમણાં મેં 2 દિવસ પહેલાં આદિત્ય ગઢવી, એના પણ આવી રીતે મેં હનુમાન ચાલીસા સાંભળ્યા, એણે પણ બહુ સરસ કીધું છે. તો હનુમાન ચાલીસા એ વીરરસનું ગીત છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિરુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામાય, અજની પુત્ર પવન સુત નામા. હનુમાન ચાલીસા આમ છે, જ્યારે આપણે તો ગરબા ગાતા હોઈએ એવી રીતે હનુમાન ચાલીસા ગઈએ છીએ. તો હનુમાન ચાલીસા તમે બોલો, હનુમાન ચાલીસા મનમાં તમે ગુનગુનાવો, પણ એની સાથે સાથે તમે ક્યાંય એવું વિચારતા નહીં કે તમારા જીવનમાં બહુ બધી તકલીફ છે. તમે આનંદની વાત વિચારશો તો એમાંથી તમે બહાર નીકળી જશો. તો હવે વાત એવી આવે છે કે બેડરૂમ છે તો સપના તો આવવાના. તમને આવે છે બેટા સપના? તમને પૂછું, યાદ નથી, આવતા તો હશે. વેરી ગુડ. સપના આવવા એ સારી નિંદરની નિશાની છે. જે એમ કહે ને કે મને સપના નથી આવતા, તો સમજી લેવાનું કે એને ઊંઘ જ નથી આવતી. કારણ કે સપના તો ત્યારે જ આવે કે તમને સારી ઊંઘ આવે. તો જેને સપના આવે છે, સપનાના પણ પ્રકારો હોય છે. કોઈને સારા સપના આવે છે, કોઈને ભયંકર સપના આવે છે, કોઈને લડાઈ ઝઘડાના આવે છે, કોઈને ખોટા સમાચાર આવવાના સપના આવે છે. તો સપનાને અને બેડરૂમને સીધો સંબંધ છે. તો તમને જો એવા સપના આવતા હોય કે જે ભયંકર છે, તમને એવા સપના આવતા હોય કે તમને કંઈક હાનિ પહોંચાડે છે, તમને એવા સપના આવતા હોય કે તમારા ઘરમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ ઊભા થાય છે, આવા સપના આવતા હોય, આ યાદ રાખવું જરૂરી છે કે બેડરૂમમાં મિરરમાં જો બેડ પરથી સૂતા સૂતા મિરર દેખાતો હોય તો સપના આવે. કેટલા જગતના ઘરમાં એવી સિચ્યુએશન છે કે બેડ પર સૂતા સૂતા મિરર દેખાય છે? ગુડ. બેડ પર સૂતા સૂતા ક્યારે પણ મિરર દેખાતો હોવો ન જોઈએ, પણ છે તો તોડી નાખવાનો. આપણી જે મેથડ છે વાસ્તુની, એમાં તોડાવવાની તો વાત જ નથી. એને કર્ટન લગાવી દેવાનો, રાત્રે સૂતી વખતે કર્ટન લગાવી દેવાનો. હવે કર્ટનનો ખર્ચો કરવાનો ના, તમે ટોવેલ લગાવી દો, સાડી લગાવી દો, દુપટ્ટો લગાવી દો, ચાદર લગાવી દો રાત્રે સૂતા પહેલા તો પણ ચાલે. ભગવાને તમને સગવડતા આપી છે તો તમે સારો કર્ટન કરી શકો છો, પણ બેડરૂમમાં મિરર ન હોવો જોઈએ. હું કહું છું કે બેડરૂમમાં પણ મિરર હોવો જોઈએ, કારણ કે જે ગઈકાલે વાત કરી એ પ્રમાણે કે ચોકડી અગ્નિ ખૂણામાં ન હોય અને રસોડું અગ્નિ ખૂણામાં હોય, તો રસોડું જ્યાં હોય ત્યાં ચોકડી ન રાખીએ તો ત્યાં શું બેડરૂમમાં ચોકડી રાખીએ? ચોકડી તો ત્યાં જ હોવી જોઈએ. તો એનો કોઈ ઉકેલ છે. એવી રીતે મિરર બેડરૂમમાં ન હોવો જોઈએ એવું વાસ્તુ એક્સપર્ટ અથવા તો વાસ્તુશાસ્ત્રીઓ કહે છે. હું કહું છું કે હા, ન હોવો જોઈએ, પણ ક્યાં ન હોવો જોઈએ? બેડ પરથી સૂતા સૂતા તમને મિરર દેખાતો ન હોવો જોઈએ. બેડરૂમ છે એટલે મિરર તો હોવાનો જ, કારણ કે આપણે હંમેશા, હવે તો એવું થઈ ગયું છે ને કે બેડરૂમની અંદર જ એટેચ ટોયલેટ બાથરૂમ હોય તો ત્યાંથી જ તમે તૈયાર થઈને નીકળો, અથવા તો આપણી આપણા દીકરાની વહુ છે એ તૈયાર થઈને ત્યાંથી જ નીકળશે. તો બેડરૂમની અંદર મિરર હોવો જોઈએ, પણ એવી રીતે હોવો જોઈએ કે બેડ પરથી સૂતા સૂતા તમને મિરર દેખાતો ન હોવો જોઈએ. એટલે મિરરની વાતમાં કદાચ માની લો કે તમારા ત્યાં કોઈ આવે અને કોઈ એમ કે બેડરૂમની અંદર મિરર ન હોવો જોઈએ, તો એમને કહેજો કે પ્રભુ તમે બીજો કોઈ ઉપાય બતાવો, અથવા તો આપણે બુક વાંચી લેવાની અને એમને કહી દેવાનું કે બીજો
આમાં કર્ટન લગાવી દઈશું એટલે દોષ દૂર થશે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. બાપુ સ્વર્ગ, 305 ચિત્રરથ કોમ્પ્લેક્સ, નિયર હોટેલ પ્રેસિડેન્ટ, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ. મોબાઈલ 9898988668.